આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ ઉમરા ઘરને ઉમરાની બહાર નથી નીકળે. મને લોહી એટલું ઉકરે છે કે આમને રોડ ઉપર આવવું પડે. હું તો એમ કહું છું કે બધા કામ ધંધો મૂકીને પાંચ દી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકીને ભાભી માં ઈ જ આપણી કમાણી, ઈ જ આપણી કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો, કમાવાનું એક બાજુ મૂકો અને આપણી કમાણી. આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને, આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી. કાલે અમને ને ભૈપાલસિંહ મકરાણા સાહેબને બે ને ધરપકડ કરી, ખાલી બહેનોને મળવા ગયા હતા. એમાં કે બહેનને મળવું હોય તો રજા લેવી પડે. અરે મેં કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની? એટલે દબાવવાની કોશિશ કરે છે પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે. અને કાલે મારા ઘરે, આજે કાલે મારા ઘરે પોલીસ મોકલી. મેં કીધું અમે તો મનથી જ્યારે નીકળ્યો ને હું આંદોલન માટે, ત્યારે મનમાં નક્કી જ કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં સમાજ માટે મરવું સારું. એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અને તમારાથી જે થયેલા એમ કરી લેજો, કારણ કે હું રોડ ઉપર આવવા જવા તૈયાર છું. મિલકત કે કદાચ ગમે એ તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે. એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીવો, જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી બીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે. એકવાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે. મૂળ તો દબાવશે ને એ કોને દબાવશે? મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે, કોન્ટ્રાક્ટ હશે કે એને, કે એને કામ લેવું હશે, જરૂર હશે. હવે આપણે ખેતી કરીને આપણું શું જમીન લઈ જશે, શું કરી શકશે બરાબર? આપણે કોઈની જરૂરત નથી અને શું બગાડીએ? કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય, એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને એ જ્યારે એમના સમાજ ઉપર આવે ને ત્યારે નીકળી પડે છે રોડ ઉપર. તો આપણે તો ખેતી છે, મિલકત છે અને કદાચ કરી કરીને શું કરી લે. એટલે મહેરબાની કરીને હું બહેનોને હાથ જોડું છું કે અમે જીવતા છીએ ત્યાં લગી તમે કંઈ ના કરો. કોઈ ઓલું ડિગ્રેશન જવર કે એવું કંઈ કરો નહીં. અમે જીવતા છીએ જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો. જય માતાજી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર વીરભદ્રસિંહ.